હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અબકી બાર નવોદય પાસ મિત્રો આપણું લક્ષ્ય છે નવોદય પાસ થવું અને નવોદયમાં સિલેક્ટ થવું મિત્રો એસી જે નામ છે જિલ્લાના એમાં પહેલું નામ મિત્રો મારું હોય આ એક મારું સપનું છે એ સપનું એમના મિત્રો પૂરું થાય એના માટે તમારે મહેનત સતત સતત કરવી પડશે ને એટલા જ માટે અપેક્ષા જ્ઞાન મિત્રો તમારા માટે સતત ચિંતાતુર છે કંઈક ને કઈક તમને વિશેષ આપવા માટે મિત્રો નવોદયનો સિલેબસ આપણે મિત્રો મહિના પહેલા આપણે નવોદયનો સંપૂર્ણ સિલેબસ પૂરો કર્યો એ પછી આપણે એક સેમિનારનું આયોજન પણ કર્યું અને રિવિઝન પણ તમારા માટે અમે સતત કરાવીએ છીએ અને જેના માટે મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ તારીખ મિત્રો અગિયાર આઠ આવી ગઈ છે તમારું મિત્રો અગિયાર આઠ માટે તમે તૈયાર થઈ જાવ જે પણ નાની નાની કચાસ છે કચાશ દૂર કરવી છે જાતની આપણે રાખવી નથી અને નવોદયમાં ટોપ મિત્રો આપણું પરફોર્મન્સ આપવું છે ઓકે એટલા જ માટે અપેક્ષા જ્ઞાન કી મિત્રો જવાહર નવોદયની જે પ્રવેશ પરીક્ષા પૂછાયેલા પેપર છે એ સોલ્યુશન બે હજાર સોળમાં મિત્રો આજે ભાગ એક સમજીએ ગણિત વિભાગને આપણે સમજીએ બે હાજર અને મિત્રો ચૌદનું પેપર આપણે સમજી લીધું બે પણ અમે આપીએ છીએ તમને ફ્રી છે અને આન્સર કી પહેલી વાત તો મિત્રો આન્સર કી કોઈ પણ જગ્યાએ તમને આન્સર કી મળતી નથી અમે તમને આન્સર કી આપવાનો એક પ્રયાસ કર્યો છે બુક અને છેલ્લે મિત્રો પીડીએફ ઓએમઆરસીટ પણ બે હજાર અને સત્તરના પેપરમાં મિત્રો મેં આપશું સત્તર અઢાર ઓગણીસ વીસમાં ઓએમઆર સીટ પણ આપશું જેથી કરીને તમે એ પ્રિન્ટ કાઢી શકશો ઓકે અને મોડલ પેપરની મિત્રો તમે તૈયારી કરવા લાગી જાઓ ચાલો મિત્રો શેર કરો એક મિત્રો તમારા માટે પાંચ વાગે અમે ડેલી લઈને એક વિડીયોના માધ્યમથી મળવા આવતા હોય તો તમારી પણ નૈતિક ફરજ બને કે હું શેર કરું અને બીજા લોકોને જોડો અપેક્ષા જ્ઞાનકીનો પરિવાર મિત્રો અત્યારે અઢાર હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે અઢાર હજાર નહીં પણ એસી હજાર સુધી પહોંચાડવું છે એસી ને એસી થી પણ આગળ આપણે પહોંચાડવો છે કેમકે આ એક એવી પ્લેટફોર્મ છે જેવા મિત્રો આવે શીખે અને મજા કરે ગણિત જેવા વિષયને રમતા રમતા શીખે એ જ આપણો ઉદ્દેશ્ય છે ચાલો મિત્રો શેર કરો અને પહેલો જ દાખલો આપણે સમજીએ એકદમ સરસ મિત્રો બેનનો

આઠ દુ સોળ એટલે વખત મિત્રો 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 આપણે કરવાના એટલે કેટલા બસ તમારે તમારે બધાનો સરવાળો જ કરવાનો થાય છે એકદમ મિત્રો સિમ્પલ છે ચાર વત્તા સોળ એટલે વીસ આઠ વત્તા બત્રીસ એટલે ચાલીસ મિત્રો સરવાળો થઈ ગયો સાહીઠ કેટલા મિત્રો જવાબ આવ્યા સાઈઠ ઓપ્શન આપણો મળે છે અહીંયા મિત્રો એકદમ સરળ હોય છે આવા દાખલાને રોકડા મિત્રો કેટલા આપણે અઘરા અઘરા દાખલા કરીએ છીએ પણ આ તો એકદમ સરળ દાખલા આવું જો પરીક્ષામાં હવે પૂછાઈ જાય તો આપણા બાળકો છે એ સરસ મજાનો જવાબ આપી આવે અને પચીસમાંથી ગણિતમાં પચીસ લઈ આવશે ઓકે હવે આ જ દાખલાને મિત્રો થોડીક આપણે એ રીતે થોડુંક લસા અને ગુસ્સા ટોપિકને જો યાદ કરીએ ઘણી વખત આ રીતે પૂછાય છે બેની બે ઘાત બેની ત્રણ ઘાત બે ની ચાર ઘાત અને બેની પાંચ ઘાત આપી એનો લઘુત્તમ સામાન્ય લસા શું મળે લસાઅ ઓકે મિત્રો આનો મળે જ્યારે પણ આવા દાખલા હોય ઓકે મળે ત્યારે જ્યારે આવા દાખલા હોય ગુસા ક્યારે આના આવી સંખ્યાનો પણ ગુસ્સા પૂછી નાખે છે તો તમારે આવી રીતે આની આની સંખ્યા મિત્રો કેટલી થાય છે બે ગુણ્યા બે એટલે ચાર અહીંયા બે ની ત્રણ ઘાત એટલે આપણે હમણાં જોયું આઠ સંખ્યા મળી આઠ પછી બે ની ચાર ઘાત એટલે મિત્રો સોળ બેની પાંચ ઘાત એટલે કેટલી બત્રીસ હવે ચાર આઠ બત્રીસ અને સોળ આનું આનું તમે લસા ગોતવા જાઓ ને ટાઈમ કેટલો બરબાદ થાય મિત્રો જે પણ સંખ્યા આપે એમાં સૌ સંખ્યા મિત્રો આધાર આને કહેવાય આધાર ખાસ મિત્રો અહીંયા તમે બે સેકન્ડ થોડુંક અહીંયા ધ્યાન આપી દો કેમ કે આ બધી વસ્તુ તમને આગળ જતા ખૂબ કામ લાગશે એટલે તમારા માટે અમે કોઈ પણ બાબત ભલે પ્રાથમિક ક્રિયા ટોપિક છે લસા ગુસા સાથે બેની અહીંયા ચાર ઘાત છે તો આને આધાર કહેવાય અને આને કહેવાય ઘાતાં ઘાત અહીંયા મિત્રો ની અહીંયા છ ઘાત લખીએ તો આધાર આધાર કેટલા અહીંયા સરખા હોય તો મોટી ઘાત છે એનો બનશે એટલે તમારે રકમ મિત્રો હું બોલું છું રકમ ને ગણતરીમાં લેવાની ગણતરી પણ કરવી નથી રકમને અને મોઢે જવાબ આપો બેની પાંચ ઘાત એનો લસા બને છે તો ગુસ્સા શું હશે મિત્રો તમે કોમેન્ટ આપજો તમારે મિત્રો જવાબ આપો ને બેની બે ઘાત બેની આ એક દાખલો તમને આપી દો બેની બે ઘાત ઓબ્લિક બે ની ત્રણ ઘાત ઓબ્લિક બે ની ચાર ઘાત ઓબ્લિક બે ની પાંચ ઘાત આ સંખ્યા છે એનો ગુસ્સા અ શું બને તમારે જવાબ આપવાનો રહેશે મિત્રો ઓકે અને આવા જ દાખલા જો તમારે વધારે પ્રેક્ટિસ મિત્રો કરવી હોય તો અપેક્ષા જ્ઞાનકી મિત્રો ગણિત સ્પેશિયલ મિત્રો હું બોલું છું ગણિત માટે સ્પેશિયલ તમારી આ બુક છે ત્રણ હજાર મિત્રો ત્રણ હજાર દાખલા આ બુકમાં આપ્યા છે નવોદયના ત્રીસ વર્ષના પ્રશ્નો આ એક બુકમાં તમને મળશે ઓકે અને સાતસો વિડીયો મિત્રો તમને ગિફ્ટ અમારા તરફથી ફ્રી મળશે ઓકે તો આટલી કન્ટેન્ટ મિત્રો એક બુકમાં અને આ પણ બુક તમને જ્યારે હમણાં તમને વિશેષતાની વાત કરીશ અને નવોદય જો મિત્રો પાસ થવું હોય તો તમે ક્યાં આટકો છો એનું મૂલ્યાંકન કરવા તમારે મોડલ પેપર મિત્રો આ અમારું મોડલ પેપર છે વીસ પ્રશ્નપત્ર વાળું વીસ પ્રશ્નપત્ર એકસો ને સાહીઠ રૂપિયામાં જ મિત્રો આ મળશે ઓકે જો એકલું મોડલ પેપર મંગાવો તો વીસ રૂપિયા કુરિયર દેવા પડે તો એકસો એસી રૂપિયા ત્રણે સાથે મંગાવશો તો એકસો સાહીઠ રૂપિયા કુરિયર ચાલો મિત્રો એના પછીનો દાખલો પેટર્ન પૂર્ણ કરો ચાર નવ અને સોળ સિમ્પલ ચાર છે પછી મિત્રો બીજી સંખ્યા મળે છે આપણને નવ છે અને સોળ ચાર નવ અને સોળ બેનો બેનો વર્ગ બે નો વર્ગ કરીએ બે ગુણ્યા બે તો ચાર મળે છે અહીં ત્રણ નો વર્ગ મળે છે આ નવ પછી ચાર નો વર્ગ ઓકે ચૌદ હવે મિત્રો સીરીઝ તમને પક પકડાઈ ગઈ બે ત્રણ ચાર હવે પાંચનો વર્ગ છનો વર્ગ અને સાતનો પચું પચું પચીસ છયા છત્રીસ સત્યુ સત્યુ ઓગણપચાસ ઓપ્શનમાં મિત્રો પચીસ છત્રીસ ઓગણપચાસ ક્યાંય છે ઓકે હા સી આપણો જવાબ બનશે સી મિત્રો આવી જ રીતે એક્ઝામમાં જો વર્ગ અને વર્ગમૂળ મૂળ ટૉપિક તમે સમજાવ હોય તો આ સિરીઝ તમને ત્યાં ઉપયોગી બનશે ને ખૂબ સરસ મિત્રો તમને આવા દાખલા ઝડપથી મિત્રો હું બોલું છું ઝડપથી રકમ વાંચો અને જવાબ આપો ટ્રીક એન્ડ ટ્રીપ્સ આવડે કે નહીં જો હા તો મિત્રો કોમેન્ટ આપજો હા સર ઓકે ચાલો એક દાખલો હોમવર્કમાં તમને આપી દઉં તમારી જાતે કરજો દસ અને બાર સોળ વીસ મિત્રો સોળ વીસ અને ચોવીસ આ એક સિરીઝ તમને આપું છું ત્રીજી ત્રીજી સંખ્યા તમને મળશે ચોવીસ ત્રીસ અને છત્રીસ ઓકે અને અહીંયા મિત્રો પ્રશ્નાચિન તમને આપે એક બે અને ત્રણ મિત્રો આ રીતે શૃંખલાની શ્રેણી શૃંખલાની પેટર્ન નવોદયમાં ત્રણ ત્રણ સંખ્યાની જોડીથી પૂછે છે ઓકે ફરી ન સમજાતું હોય તો મિત્રો અહીંયા ફરી લખી દઉં છું તમને દેખાય એટલા માટે કેમ કે બાળકોને ન આવડે ન દેખાય એવું ન બને ચાલો ફટાફટ અહીંયા લખી દઈએ અહીંયા પહેલી સંખ્યા આઠ બીજી સંખ્યા દસ અને ત્રીજી સંખ્યા છે બાર ઓકે હવે બીજું અહીંયા બીજી સોળ વીસ ચોવીસ ચોવીસ ત્રીસ અને છત્રીસ અને મિત્રો પ્રશ્નાચિન પ્રશ્નાચિન પ્રશ્નાચીન ચાલો હોમવર્કમાં આપું છું જવાબ ઓકે ત્યાર પછીનો મિત્રો ત્રીજો દાખલો ના દાખલો તો તમારે હોમવર્કમાં તમારે જાતે જ કરવાનો છે હું નહીં કરું સરવાળો છે અને સરવાળો મિત્રો કરવાનો હોય તો ધોરણ ત્રણમાં આવડે મિત્રો ત્રણના બાળકને આ દાખલો નવો દયનો આવડે પોઈન્ટ મારા સરવાળા છે બીજું કાંઈ નહીં પોઈન્ટ હોય આપણે યાદ રાખજો મિત્રો આ લીટી આ રીતે આપણે કરી લેવાય અને પોઈન્ટ પછી આ બાજુ અહીં ત્રીસ છે તો ત્રીસ મિત્રો અહીંયા આ રીતે લખીએ ખાસ તમને અલગ પેનથી બતાવી દઈએ અહીંયા ત્રીસ લખવાના છે ઓકે ત્રણ પોઈન્ટ જીરો તો ત્રણ અહીંયા આવશે અને પોઈન્ટ પછીનો આંકડો ક્યાં આવશે આ લીટી ને આ બાજુ ઝીરો કરો ઓકે જીરો પોઈન્ટ ત્રણ યાદ રાખજો આવા દાખલામાં ઉતાવર કરવાની નથી જીરો પછી પોઈન્ટ પછી નો આંકડો આ ત્રણ આ બાજુ જીરો પોઈન્ટ તેત્રીસ જીરો પછી અહીં પોઈન્ટ તેત્રીસ તો તેત્રીસ આ બાજુ જીરો પોઈન્ટ પછી પોઈન્ટ એક બે અને ત્રણ મિત્રો હવે આનો તમારે સરવાળો કરવાનો છે ઓકે મિત્રો જે જગ્યાએ છે જે જગ્યાએ કોઈ સંખ્યા નથી ત્યાં તમે મિત્રો મીંડા મૂકી શકો છો અહીંયા એક મીંડા અહીંયા બે મીંડા અહીંયા ત્રણ મીંડા ઓકે અહીંયા આગળ આગળ મીંડું મૂકી દઉં એટલે જેથી તમને કોઈ હવે સરવાળો કરવામાં તકલીફ પડવી જોઈએ નહીં જો આટલી ચોકસાઈથી હું બોલું છું જો ચોકસાઈ તમારી હશે ને તો તમારો જવાબ ખોટો નહીં પડે અને મને ખ્યાલ છે મિત્રો અમે શિક્ષક તરીકે મારા ચૌદ વર્ષના અનુભવમાં એવું દેખાય છે મિત્રો બાળક ઉતાવળ કરે છે અને આવા પ્રશ્નોમાં મિત્રો આ આવું આવા પ્રશ્નોમાં ભૂલ કેટલાય બાળકોએ કરેલી છે મેં ખુદ જોયું છે મિત્રો એટલે તમને અત્યારથી ઓલું ચેતવામાં આવે છે કે આવા દાખલા સરળ દાખલા રોકડા માર્કમાં ભૂલ તમે ન કરતા ઓકે તમે કરતા નહીં અને જે વાત કરતા હતા નવોદયની સ્પેશિયલ બુક મિત્રો નવોદયની ઓલ ઇન વન બુક મિત્રો જેમાં ફકરા માનસિક યોગ્યતા કસોટીની આપણે એક હજાર કસોટી આકૃતિ ટેસ્ટ સાથે છે ગણિતની મિત્રો દરેક ચેપ્ટરની ટેસ્ટ ત્રણ ટેસ્ટ એટલે સાઈઠ ટેસ્ટ મિત્રો આ બુકમાં સાહીઠ ટેસ્ટ છે અને સો સો ફકરા મિત્રો નવોદયના સો ફકરા ઓકે નવા જ મુકા છે એટલે ડિજિટલ ઓનલાઈન બુક છે છસો વિડીયો તમને મળશે અને જોરદાર મિત્રો તમને માર્ગદર્શન નવોદયની જો કહી શકાય તો આ બુક દીવા દાંડી નવોદયની પરીક્ષા માટે આ બુક દીવા દાંડી રૂપ છે ખૂબ માર્ગદર્શન મળશે તમને એટલી જ ઉપયોગી બનશે ફકરા અમારા બુકના ફકરાની જો વાત કરીએ તો જે પણ બાળકોએ લીધી છે એકવાર આજુબાજુમાંથી મિત્રો એકવાર ચેક કરજો એકદમ યુનિક યુનિક અમે ફકરા અંદર મૂક્યા છે અને 50 થી વધારે ફકરાની ટેસ્ટ મિત્રો તમને બુક આપે કોઈપણ પ્રકાશન તમને બુક આપે બુકની સાથે ટેસ્ટ કોઈ ફ્રી નહીં આપે કોઈ વિડીયો ફ્રી નહીં આપે અમે વિડીયો પણ સાતસો વિડીયો ફ્રી આપશું ઓકે એટલે જ મિત્રો અપેક્ષા જ્ઞાનકી બીજા કરતાં અલગ છે કેમ કે બાળકોને લક્ષ્યમાં અમારું લક્ષ્ય છે મિત્રો તમે પાસ થવો અમારું લક્ષ્ય છે બુક વેચવી નહીં બુકની અંદર મિત્રો અમે વિદ્યા આપેલી છે વેપારની વાત નથી પણ તમે પાસ થશો તમારા જીવનની અંદર બદલાવ આવશે તમે કાંઈક સાચી વિદ્યા મેળવો ઓકે એ અમારો એક લક્ષ્ય છે તો બુક મેળવી લેજો ચાલો એના પછીનો દાખલો સરસ મિત્રો આ એક દાખલો આપણા માટે ખૂબ સરસ છે એક લંબચોરસની પરિમિતિની લંબાઈ અને પહોળાઈ ક્રમશ આટલી વત્તા આટલી એટલે બે પૂર્ણાંક મિત્રો આ લંબચોરસની જો વાત કરીએ આ એક તમારું લંબચોરસ છે એની લંબાઈ તમને ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશ આપી દે અને પહોળાઈ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આપે છે ઓકે તો હવે આની પરિમિતિ મિત્રો તમને આપેલી છે હવે તેની ચારે બાજુ વાળ કરવાનો ખર્ચ બે પૂર્ણાંક એક દુતીયાંશ એટલે બે પોઈન્ટ પાંચ રૂપિયા હોય ના દરથી કેટલો થશે મિત્રો પહેલાં તો આજે ચારેય બાજુ એટલે આ સપાટી આપણે શોધવી હોય એટલે પરિમિતિ શોધવી પડે ને પરિમિતિનું સૂત્ર શું છે બે ગુણ્યા લંબાઈ વધતા પહોળાય આ એક સૂત્ર છે આપને ખબર હશે ઓકે હવે બે ના બે કરી નાખીએ ગુણ્યા ના ગુણ્યા કાઉશ ને તો મિત્રો ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશ અહીંયા જો ધ્યાન આપજો ત્રણ પૂર્ણાંક એક ચતુર ચોક બાર ને એક મિત્રો ત્રણ ચોક બાર ને એક તેર તેર ના છેદમાં મિત્રો ચાર વત્તા અહીંયા મિત્રો બે ચાર દુ આઠ આઠ ને ત્રણ મિત્રો આઠ ચાર દુ આઠ નવ દસ ને અગિયાર ના છેદમાં ચાર મિત્રો આ રીતે થઈ શકશે ઓકે આ જો સમજાણું હોય તો મિત્રો હા પડો આ કઈ રીતે આવ્યા એ તમને ખ્યાલ હોવો જોઈએ મિશ્ર પૂર્ણાંક છે ને આપણે શુદ્ધમાં ફેરવા સરવાળો ત્રણ ને એક ચાર એક ને એક બે છેદમાં ચાર ચાર છ ચોવીસ છ ગુણ્યા એટલે બાર મિત્રો તમારી પરિમિતિ કેટલી આવી છે બાર આ આપણને પરિમિતિ મળી ગઈ મિત્રો પરિમિતિ આપણને મળે છે અહીંયા બાર અહીંયાથી અહીંયા ચારેય બાજુ મિત્રો જે લંબચોરસ મેદાનની પરિમિતિ આપણને કેટલી મેળવી બાર મીટર ર ઓકે બાર મીટર હવે અહીંયા પ્રશ્ન શું છે એની ફરતે જે વાળ કરવાનો ખર્ચ છે તો બે પૂર્ણાંક એક દ્વિતીયાંશ છે તો બે દુ ચાર ને એક પાંચ પાંચના છેદમાં બે એટલે બે પોઈન્ટ પાંચ એક મીટરનો એક મીટર વાળ કરવાનો ખર્ચ બે પોઈન્ટ પાંચ હોય તો બાર મીટરનો કેટલો તો બાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરશો એટલે તમને જવાબ મળશે બાર ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરો ઓકે એટલે જવાબ આવશે ત્રીસ રૂપિયા મિત્રો આપણો જવાબ બને છે ત્રીસ રૂપિયા બે આપણો જવાબ બને છે સિમ્પલ છે મિત્રો થોડુંક લોજ મેં તમને દાખલો સરળ ટ્રીકમાં પણ થાત પણ તમને કોન્સેપ્ટ સમજાય એટલે સ્ટેપ બાય સ્ટેપ કર્યા છે આના વિડીયો મિત્રો પરિમિતિ પરિમિતિના ક્ષેત્રફળના આપણે સોળ વિડિયો આપ્યા છે સોળ વિડીયો સોળે સોળ વિડિયો જોજો નવોદયમાં આ ચેપ્ટર ખાસ હોય છે યાદ રાખજો આની પહેલા પણ કીધું આજે પણ કહું છું નવો અંદર પાસ થવા માટે એક દાખલો આપી દઈએ તમારી કરવાનો ચાલો એક દાખલો લખો આવી આ જ પેટર્ન આ જ રીતનો દાખલો તમને એક અમે આપી દઈએ એક લંબચોરસ મેદાનની લંબાઈ ક્રમશઃ મિત્રો આ ત્રણ પૂર્ણાંક એક ચતુર્થાંશને બદલે લખી નાખો પાંચ પૂર્ણાંક બે પંચમાંશ છે અને તથા અહીંયા બે પૂર્ણાંક ત્રણ ચોતુર્થાંશને બદલે ત્રણ પૂર્ણાંક ત્રણ પંચમાંંશ છે ઓકે હવે એને મેદાનની ચારે બાજુ વાળ કરવાનો ખર્ચ અહીંયા લખી નાખો મિત્રો ચાર પોઈન્ટ પાંચ રૂપિયા હોય તો કેટલો થશે એંસી રૂપિયા એક્યાશી બ્યાસી કે મિત્રો જાતે જવાબ આપો કોમેન્ટ આપજો કે મેદાનની લંબાઈ અને પહોળે અપૂર્ણાંકમાં આપે અને એનો ખર્ચો અહીંયા પણ દશાંશ પૂર્ણાંકમાં છે તો કુલ ખર્ચ કેટલો ચાલો મિત્રો જવાબ આપજો ઓકે ત્યાર પછીનો દાખલો એકસો બાવીસ છોતેર એક હજાર બાર હજાર બસો છોતેર ને મિત્રો એક પોઈન્ટ પંચાવન વડે ભાગીએ છીએ તો જવાબ સાત હજાર નવસો ને વીસ આવે જો આ સમજાઈ ગયું હોય તો કે આ સ્ટેપ ને મિત્રો મેં સરળ આ જે સ્ટેપ છે ને આ રીતે આપણે દર્શાવેલું છે સમજાયું ઓકે હવે આગલું સ્ટેપ શું છે આ જ વસ્તુ પદને મિત્રો અહીંયા પોઈન્ટ મૂકી દીધો છે કેટલા એક હજાર બસો સત્યાવીસ પોઈન્ટ છ અને છેદમાં મિત્રો સાત હજાર નવસો અને વીસથી ભાગવાના છે મિત્રો આ સંખ્યા છે ક્યાં આવી ગઈ અહીંયા આવી ગઈ તો મિત્રો જવાબ તો આપણને ખબર હોવો જોઈએ કે એક પાંચ અને પાંચ અહીંયા મિત્રો પોઈન્ટ હતો એ અહીંયા જે પોઈન્ટ હોય એ પોઈન્ટને જો દૂર કરવો હોય નીચે મારે શું કરવું પડે મિત્રો દસ મૂકવા પડે એટલે આના નીચે પણ મારે દસ આવશે એ એ પોઈન્ટ દસ કાઢવા માટે આવો એક દાખલો સરળ નવ હજાર ચારસો પચાસ નવ હજાર ચારસો પચાસ ફાઇંગા મિત્રો પિંચોતેર જો કરીએ છીએ તો જવાબ આપણો આવે છે એકસો છવ્વીસ હવે નવ હજાર ચારસો પચાસ ને મિત્રો તમારે બાર પોઈન્ટ છ થી ભાગવામાં આવે તો પરિણામ શું મળે જાતે આવા એક દાખલા મિત્રો જાતે તમારે કરવાના ત્યાર પછીનો સરસ દાખલો તમારા માટે ચાર પુરુષ છ સ્ત્રી કોઈ એક કામને સોળ દિવસમાં પૂર્ણ કરે ઓકે તો આવા દાખલા મિત્રો આપણે અપેક્ષા જ્ઞાનકી બુક જેની અંદર મિત્રો વ્યવહારુ કોયડા સ્વરૂપે પચીસ મિત્રો પચીસ નંબરનો જે મહાવરો છે તેમાં મિત્રો ગુણોત્તર અને પ્રમાણ ઓકે એની અંદર મિત્રો આવા દાખલા આપ્યા છે એકદમ સ્ટ્રીક સાથે હવે ચાર પુરુષ છે અથવા છ સ્ત્રી છે કોઈક કાર્યમાં સોળ દિવસમાં પૂર્ણ કરે છે તો બે જ આ જ કાર્ય બે પુરુષ નવ સ્ત્રી કેટલા દિવસમાં પૂર્ણ કરે મિત્રો સરળ દાખલો છે આ એકદમ સરળ છે જો અટપટો બનાવો તો આ ખૂબ લાંબો બને ને આપણે આના માટે ટ્રીક પણ છે કુલ દિવસ દી એટલે દિવસ બરાબર સૂત્રમાં આપ્યું તો મિત્રો એમ ટુ છેદમાં એમ વન છેદમાં એફ વન મિત્રો આ સૂત્રો ને જોયું હોય તો જો આનો હું તમને કહું છું સ્કેન કરજો પચીસ નંબરનો મહાવરો આપણી બુક્સની અંદર આપેલા છે આવા દાખલા ઓકે આ સોળ ના સોળ ડી એટલે દિવસ સોળ ઓકે હવે અહીંયા મિત્રો બે ના છેદ ખાસ ચાર આવશે આ એમ ટુ એટલે બે છેદમાં મિત્રો એમ વન એટલે ચાર વત્તાના વત્તા એફ ટુ એટલે નવ નવના છેદમાં છ મિત્રો હવે લસા જ લેવાના છે દુ બાર વત્તાના વત્તા નવ ચોક છત્રીસ છેદની અંદર ચાર અને છ ચાર છક ચોવીસ મિત્રો આ લસા છેદનો છેદ અંશમાં જશે સોળ ગુણ્યા ચોવીસ છેદ અડતાલીસ ચોવીસ દુ ને આઠ દુ સોળ ઓલા સોરી સોળ ભાઈના બે એટલે આઠ એટલે આપણો જવાબ આવે છે આઠ આઠ દિવસ થાય છે મિત્રો એક જ લીટીમાં એક જ ટ્રીકમાં આ દાખલો આઠ જવાબ મળી ગયો ન સમજાણો હોય તો મિત્રો મને કહેજો તો આવો દાખલો હજુ પણ આપણે લઈશું તમને સમજાવવા માટે એક દાખલો આપી દઉં કે બાર પુરુષ અથવા પંદર સ્ત્રી બાર પુરુષ અથવા પંદર સ્ત્રી કોઈ એક કામને ચોવીસ દિવસમાં પૂર્ણ કરે છે તો તે કામ આઠ પુરુષ આઠ સ્ત્રી કેટલા દિવસમાં કરશે મિત્રો કોમેન્ટ આપજો તમે આવા દાખલા ત્યાર પછીનો મિત્રો સરસ દાખલો છે નીચેનામાંથી નાની સંખ્યા દર્શાવે બરાબર આ નાની છે દાખલા તરીકે પાંચ જેમ ચાર એટલે મિત્રો પાંચ મોટા છે ચાર નાના છે ઓકે હવે પહેલું વિધાન શું કે છે એન એટલે પ્રાકૃતિક એન નો મતલબ થશે કોઈ સંખ્યા કોઈ પણ મિત્રો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હું બોલું છું સમજો સંખ્યા ઓકે હવે એન બરાબર એનનો વર્ગ એટલે મિત્રો એનો વર્ગ છે એનનો વર્ગ એટલે મિત્રો બેનો વર્ગ અહીંયા ચાર કરીએ બેનો વર્ગ જો આપણે કરીએ તો બેનો વર્ગ ચાર બેનો ઘન કરીએ તો બે દુ ચાર દુ આઠ તો મિત્રો બેનો વર્ગ કોઈ દિવસ વર્ગ છે એ ઘન કરતા મોટો હોય મિત્રો આઠ કરતા કોઈ ચાર મોટા કહેવાય કે નાના કહેવાય મોટા બતાવ્યા છે અહીંયા એનનો વર્ગ ઇઝિકવલ ટુ એનનો ઘન મિત્રો આ આ છે મિત્રો એનનો વર્ગ છે એ મોટો બતાવ્યો છે તો પેલું વિધાન તો ખોટું છે ઓકે બીજું વિધાન એમ કે છે કોઈ પણ સંખ્યાનો ઘન છે એ મોટો હોય કોના કરતા વર્ગ કરતા તો આ મિત્રો વિચારીએ અહીંયા આપણે આને સ્ટેન્ડ બાય રાખીએ છીએ પ્રશ્નાચિન હા હસે મિત્રો છે એવું નથી કહેતો હસે હું બોલું છું ઓકે ત્યાર પછી સી હવે કોઈપણ મિત્રો એમ કહેવામાં આવે એનનો વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ એમાંથી ઘન બાદ કરીએ એ જીરો કરતાં મોટું હોય એટલે આ વિધાન પણ ખોટું છે જીરો કરતા કોઈ દિવસ મોટું હોય નહીં મિત્રો આ આ આ વિધાન પણ અહીંયા આપણે ખોટું કદાચ બની શકે છે હવે ડી વિધાન છે હંમેશા એમ કહેવાય પ્રાકૃતિક સંખ્યા છે એ જીરો કરતાં મોટી હોય આ એક ચોથું વિધાન આપણે જોઈએ હવે મિત્રો બી અને ડી મિત્રો આ આ છે ડી વિધાન અને બી વિધાન એમ કે છે એનનો ઘન હંમેશા એના વર્ગથી મોટો હોય તો મિત્રો જવાબ કન્ફ્યુઝ બાળક અને અત્યારે શિક્ષકો પણ ઘણા કન્ફ્યુઝ થાય છે કે બી આવે કે ડી આવે મિત્રો ડી જવાબ આવશે શા માટે આ આજે શરત ક્યારે ક્યારે લાગુ નથી પડતી મિત્રો બે બે નો ઘન કરીએ તો આઠ અને બેનો વર્ગ ચાર તો આ સાચું પડે છે વિધાન કયું વિધાન મિત્રો આ સાચું પડે છે બી વિધાન પણ એક સંખ્યા જો મૂકવામાં આવે એકનો ઘન તો એક થાય લેસ દેન અને એકનો વર્ગ તો પણ એક જ થાય એકનો વર્ગ કરો તો એક જ થાય તો એક કરતાં મોટો છે તો મિત્રો એક સંખ્યા માટે હું બોલું છું એક ફક્ત એક સંખ્યા માટે આજે બી વિધાન લાગુ પડતું નથી અને મિત્રો અહીંયા સર્વાનુમતે જે સાચી વિધાન સાચું કયું લાગુ પડે છે ઓકે તો અહીંયા મિત્રો ડી આપણું વિધાન સાચું છે એક સંખ્યા છે એટલા માટે આ વિધાન ખોટું પડશે ને એ એક માટે ખોટું પડે એટલે મિત્રો આખે આખો દાખલોમાં પ્રશ્નોમાંથી નીકળી જાય એટલે આપણો જવાબ આવે ડી મિત્રો શું મળે છે જવાબ ડી તો ખાસ મિત્રો આ એક બાબત ઘણા સમયથી વાલીના અને પ્રશ્ન હતા કે સમજાવો એટલે ક્લિયર કર્યું અને નવોદયની મિત્રો પરીક્ષા ખાસ મિત્રો નવોદયની જે પરીક્ષા આવી રહી છે તો તમે કેટલા મોડલ પેપર અને જે લોકો મોડલ પેપર લીધા છે એ તમારી મિત્રો હોલ ટિકિટ એડમિટ કાર્ડ તમે કઢાવેલું છે હોલ ટિકિટ એમાં તમારા સીટ નંબર મિત્રો આપેલા છે તો સીટ નંબર લખો તમારા બ્લોકના તમારા સ્ટેટના કોડ આપેલા એ કોડ મિત્રો આપી અને એ મુજબ તમે સર્કલ આ રીતે ભરતા 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 મિત્રો તમે આ ઓએમઆર સીટ મિત્રો ખાસ ઓએમઆર સીટ ભરી અને એ રીતે તમે પ્રેક્ટિસ કરજો તો જ મિત્રો તમને આ વસ્તુ સમજાશે ઓકે મોડલ પેપર મિત્રો તો જ જે લીધેલા છે એ ફરી રિપીટ કરો જે લોકોએ વીસ મોડલ પેપર પૂરા કર્યા છે એ ફરી પાછા મિત્રો ચાલુ કરી દેજો ઓકે પાછા ઓએમઆરસીટથી રોજ એક મોડલ પેપર હું બોલું છું રોજનું એક મોડલ પેપર તમે કરજો ઓકે અને જે પણ બાળકોને બુક લેવાની બાકી છે મિત્રો ઓકે આ વન અને ટુ એની એકાઉન્ટ ડિટેલ મિત્રો આપણે અહીંયા આપેલી છે ન સમજાય તો મને વોટ્સઅપ કરશો બંને બુક બસો પચાસ બસો પચાસની છે મિત્રો બંનેના બસો ને મોડલ પેપર એકસો સાહીઠ રૂપિયા ઓકે તમે મેસેજ કરજો આ એક દાખલો તમારા માટે જો પાયલે એક નારંગીનું જ્યુસની નવ બોટલ ખરીદી મિત્રો એક

તો મિલી લીટર જવાબ આવે એને તમે લિટર એટલે લિટરમાં મેળવવા માટે હજાર વડે ભાગી નાખજો આપનો જવાબ આવશે જાતે મિત્રો કોમેન્ટ આપજો આ દાખલો તમારે અધૂરો તમારે પૂરો કરવાનો છે ઓકે ત્યાર પછીનો દાખલો આ પણ સરસ છે મોના મિત્રો આ દાખલો પણ તમારા માટે ખૂબ સરસ છે કે મોના એ ખમીસ એટલે મિત્રો શ કેટલા આઠસો સાહીઠમાં ખરીદી કરી છે અને પંદર ટકા નફા સાથે વેચે છે મિત્રો આઠસો સાહીઠ માં સઠ લીધો ને પંદર ટકા નફો લેવો હોય તો મિત્રો પંદર ટકા છેદમાં છ વડે ભાંગી નાખીએ હવે અહીંયા મિત્રો શું આવશે કરો એક બે નવ છેદમાં દસ ઉડી જાય મીંડું મીંડું એકસો ઓગણત્રીસ એકસો એકસ રૂપિયા તમને નફો અહીંયા વેચાણ કિંમત કીધી છે વેચાણ કિંમત ક્યારે મળે તો કે ભાઈ ખરીદ કિંમત વધતા નફો તમારો એડ કરવો પડે ખરીદ કિંમત કેટલી છે તમારી આઠસો ને નફો તમે કેટલો લેવા માંગો છો એકસો ઓગણત્રીસ નવ આઠ નવ નવસો નેવ્યાસી રૂપિયાની શું થાય વેચાણ કિંમત બને છે ઓકે તો આ જવાબ આવે છે ઓકે હવે અહીંયા એક ટેબલની વાત કરવામાં આવે ખમીસને બદલે એક ટેબલની વાત કરીએ એક ટેબલ તમે છ હજાર છ છસો નેવું રૂપિયામાં તમે ટેબલ લીધું છે અને બાર ટકા નફો લઈ વેચવા માંગો તો ટેબલની વેચાણ કિંમત કેટલી તમે જવાબ મિત્રો આપજો એક ટેબલ છે તમે છસો નેવું રૂપિયા મળી દઉં બાર ટકા નફાથી તમારે મિત્રો ખરીદી કરવી છે મિત્રો વેચ વેચવું છે સોરી તો એ છસો નેવું નું ટેબલ તમે કેટલા રૂપિયામાં વેચશો ઓકે તો તમને મિત્રો અહીંયા ખાસ જવાબ મળી જશે ઓકે પોઈન્ટમાં જવાબ આવે તો મિત્રો પોઈન્ટમાં પણ તમે ખાસ કરજો પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં તમે જવાબ લઈ આવજો ઓકે ત્યાર પછીનો સરસ દાખલો છે આ દાખલો મિત્રો લોજિક આની અંદર તમે લોજિક જોઈ શકશો એક વ્યક્તિએ બાર કિલોમીટર અંતર સુધી જવા માટે એક ટેક્સી ભાડે કરી મિત્રો આ આ ઝીરો છે અહીંથી મિત્રો મારે ટેક્સીમાં જવું છે આ બાર કિલોમીટર બાર કિલોમીટર ઓકે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ બાર કિલોમીટર અંતર મારે ટેક્સીમાં જવું છે પહેલાં મિત્રો બે કિલોમીટરના પચીસ રૂપિયા હવે મિત્રો જો હું પહેલાં બે કિલોમીટરની વાત કરું છું ઓકે અહીંયા આપણે ખાસ લખી લઈએ કે પેલા મિત્રો મારે બે કિલોમીટર અહીંયાથી આ થી અહીંયા એક અને આ બે આ બે કિલોમીટર અહીંયાથી અહીંયા મિત્રો હું ગયો તો મેં એને કેટલા રૂપિયા દીધા મિત્રો 25 રૂપિયા અહીંયાથી અહીંયા પેલા બે કિલોમીટરના 25 પછી ના મિત્રો હવે પેલા ટોટલ અંતર કેટલું હતું મિત્રો ટોટલ આપણું અંતર છે કેટલું ખાસ મિત્રો અહીંયા ધ્યાન આપીએ ટોટલ ટોટલ મિત્રો 12 હતું એમાંથી બે કિલોમીટર કપાઈ ગયું એટલે વધ્યું કેટલું દસ હવે દસ કિલોમીટર અંતર બાકી છે હવે અહીં પ્રત્યેક લિટરના પ્રત્યેક કિલોમીટરના દસ રૂપિયા તો મિત્રો એને દસ વડે ગુણી નાખો તો દસ ગુણ્યા દસ એટલે સો રૂપિયા દસ કિલોમીટરના અને પેલા બે કિલોમીટરના પચીસ રૂપિયા ભાડું તમે લીધું છે એટલે પચીસ આપણે એડ કરીએ એકસો પચીસ રૂપિયા તમારો જવાબ બને છે મિત્રો આવા દાખલા લોજિક છે આ દાખલામાં મિત્રો તમે જોઈ શકો છો લોજિક વાપર્યું છે કે પહેલાં તમને બાર કિલોમીટરના બદલે અહીંયા તમને બે કિલોમીટરના રૂપિયા આપી દીધા અને પછીની તમારે રૂપિયા અહીંયાથી અહીંયા આજે દસ કિલોમીટર છે એ દસ કિલોમીટરના પૈસા તમારે ગણવાના થાય ઓકે હવે આ જ ત્યારે મિત્રો એક વ્યક્તિ અહીંયા પંદર કિલોમીટરની વાત કરે છે એક વ્યક્તિ પંદર કિલોમીટર અંતર કાપવા ટેક્સી ભાડે રાખે છે પહેલા મિત્રો બે કિલોમીટરના ત્રીસ રૂપિયા ઓકે પછીના પ્રત્યેક કિલોમીટરના પંદર રૂપિયા ભાડું દેવાનું હોય તો કુલ કેટલું રૂપિયા થશે જાતે મિત્રો દાખલા કરો એક વ્યક્તિએ પ્રથમ મિત્રો પંદર કિલોમીટરની અંદર મુસાફરી કરવી છે તો કે એને પહેલાં ત્રણ કિલોમીટરના અહીંયા મિત્રો કેટલા પહેલાં આપણે ત્રણ કિલોમીટરના કેટલા દીધા છે ત્રીસ રૂપિયા હવે બાકીના જે કિલોમીટર છે એના પંદર રૂપિયા લેખે ભાડું ચૂકવવાનું હોય તો ફેર કેટલા રૂપિયા તમારે ચૂકવવા પડશે અને મિત્રો ખાસ અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો આપના માટે નિયમિત વિડિયો નિયમિત તમારા માટે અપડેટ નવોદય અનેક વસ્તુ લઈને આવે છે તો મિત્રો એક અમારી ચેનલને શેર કરજો લાઈક કરજો અને મિત્રો પરીક્ષાની તારીખ ફરીવાર યાદ કરાવું છું અગિયાર આઠ આવી ગઈ છે સૂતા હોય તો જાગી જાજો મિત્રો સૂતા હોય તો જાગી જાઓ અને મિત્રો મોડલ પેપર હું બોલું છું મોડલ પેપરની તમે પ્રેક્ટિસ કરો જ્યાં તમે અટકો છો જે ટોપિકમાં અટકો છો એના વિડીયો જુઓ મિત્રો મેં તમને ખાસ કીધું છે સતમાન ટૉપિક સતમાનનો એક વિડીયો જોઈ લ્યો ખાસ પૂછાય છે એ પછી મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ છે નફો કોટ છે સાદુ વ્યાજ છે ઓકે આ જે ટોપિક છે સમીકરણ છે આજે મેં તમને કાલે પણ કીધું આજે પણ કહું છું એ ટોપિકના વિડીયો ખાસ જોજો અને અટકાવો તો મિત્રો આપણે એવા દાખલાને રિવિઝન સ્વરૂપે કરાવી દઈશું ઓકે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત નેક્સ્ટ ડે ફરી પાછા રવિવારે આપણે પણ આનો જે બીજો ભાગ છે એ સમજી લઈશું ઓકે તો દાદા બાળકોને જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ